હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી કુકિંગ ચેનલમાં. અને આજે આપણે એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી પળવાળી મેથી નમકીન સ્ટીક બનાવીશું. આ મેથી નમકીન સ્ટીક ઘરે બનાવવી એકદમ આસાન છે અને તે ખૂબ જ ઓછા સમયમાં એકદમ સહેલાઈથી બની જાય છે. અને આ મેથી નમકીન સ્ટીકને તમે એકવાર બનાવીને 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. અને આ મેથી નમકીન સ્ટીકનો ટેસ્ટ એટલો સરસ છે કે જો મિત્રો તમે આ રીતે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. તો ચાલો સ્ટીકના દરેક લેયર છૂટા છૂટા રહે તેની બધી ટીપ્સ સાથે એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી પળવાળી મેથી નમકીન સ્ટીક બનાવવાનું શરૂ કરીએ. જો મિત્રો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવ નવી રેસીપી જોવા માટે ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવો જેથી અમારા બધા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે સૌથી પહેલાં. તો હવે સૌથી પહેલાં એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી પળવાળી મેથી નમકીન સ્ટીક બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેનમાં આપણે 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ અને હવે ઘીને એકદમ સારી રીતે ગરમ થવા દઈએ. આપણું ઘી ગરમ થઈ જાય પછી આપણે અહીંયા 1 વાટકી જેટલી સમારેલી મેથીની ભાજી લીધેલી છે. તો હવે આપણે આ ભાજીને એડ કરી દઈએ અને હવે આ રીતે ચમચાની મદદથી સતત હલાવતા જઈને આપણે આ ભાજીને લગભગ 1-2 મિનિટ સુધી સાંતળી લઈએ. તો મેથીની ભાજીને આ રીતે સાંતળીને એડ કરવાથી તે આપણી સ્ટીકમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને સ્ટીકને તરતા સમયે તે જરા પણ છૂટી નહીં પડે અને આપણી મેથી નમકીન સ્ટીક લાંબા સમય સુધી એકદમ સારી રહેશે. તો લગભગ 1-2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી મેથીની ભાજી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને એક બાઉલમાં કાઢી લઈએ. તો હવે આપણે મેથી નમકીન સ્ટીકનો લોટ બાંધી લઈએ. તો તેના માટે આપણે અહીંયા 1 વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે. તો અહીંયા મિત્રો તમે મેંદાના લોટની જગ્યાએ ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે આ સ્ટીકને એકદમ ક્રિસ્પી બનાવવા માટે અહીંયા આપણે 1/2 વાટકી જેટલો ઝીણો રવો લીધો છે. તો અહીંયા મિત્રો તમારે માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું અને પછી તમારે તે વાટકી પ્રમાણે 1 વાટકી જેટલો મેંદાનો લોટ અને 1/2 વાટકી જેટલો ઝીણો રવો લેવાનો છે. અને હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને 1 નાની ચમચી જેટલો અધકચરો ક્રશ કરેલો મરીનો પાવડર એડ કરી દઈએ. તો અહીંયા મિત્રો શેકેલા જીરા અને મરીનો પાવડર એડ કરવાથી આપણી આ નમકીન સ્ટીકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલા સફેદ તલ પણ ઉમેરી દઈએ. અને હવે આપણે આ નમકીન સ્ટીકના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈએ. અને હવે મસાલામાં 1 નાની ચમચી જેટલો હળદર પાવડર અને 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરી દઈએ. તો અહીંયા મિત્રો તમે મરચાની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. અને હવે આપણે જે મેથીની ભાજીને ઘીમાં સાતરીને રાખી હતી તે ભાજીને પણ ઉમેરી દઈએ. અને હવે આપણે બધી જ વસ્તુને પહેલાં એકદમ સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લઈએ. થોડી વાર થઈ ગઈ છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. તો હવે આપણે તેમાં મોણ ઉમેરવાનું છે. તો તેના માટે આપણે અહીંયા મોણમાં 2 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે. તો અહીંયા મિત્રો તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીથી આપણી આ મેથી નમકીન સ્ટીક એકદમ સરસ ખસ્તા અને ક્રિસ્પી બનશે. તો હવે આપણે ઘીને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આ લોટમાંથી આ રીતે આપણે મુઠ્ઠી જેવો શેપ બનાવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મુઠ્ઠી જેવો શેપ બને છે, મતલબ કે આપણા લોટમાં મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ પડ્યું છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણા લોટનું ટેક્સચર એકદમ બ્રેડ ક્રમ્સ જેવું ક્રમ્બલી થઈ ગયું છે, જે મેથી નમકીન સ્ટીક બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે આ લોટમાં જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એકદમ સારી રીતે મીડિયમ કઠણ લોટ બાંધી લઈએ. તો અહીંયા મિત્રો તમારે વધારે ઢીલો લોટ નથી બાંધવાનો, પણ આપણે જેમ પરાઠા માટેનો લોટ બાંધીએ તે રીતનો જ મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. થોડી વાર થઈ ગઈ છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ રીતનો મીડિયમ કઠણનો લોટ બાંધી લીધો છે. તો હવે આપણે આ લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. અને હવે આ લોટની ઉપર ઢાંકણ ઢાંકીને આપણે આ લોટને લગભગ 10-15 મિનિટ સુધી રેસ્ટ થવા દઈએ, જેથી આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો લગભગ 10-15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે રેસ્ટ કરી લીધો છે. તો હવે આપણે આ રીતે હાથની મદદથી લોટને લગભગ 1-2 મિનિટ સુધી મસળી લઈએ. તો અહીંયા આપણે લોટને એકદમ સારી રીતે મસળી લીધો છે. તો હવે આ લોટમાંથી આ રીતના 1 સરખા 2 ભાગ કરી લઈએ અને પછી તેમાંથી 1 ભાગને લઈ લઈએ અને પછી આ રીતના બંને હાથની મદદથી આપણે મોટી સાઈઝના લુવાને બનાવી લઈએ. અને હવે આપણે આ લુવાને આ રીતના પાટલા પર રાખી દઈએ. અને હવે વેલણની મદદથી વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં, એટલે કે મીડિયમ થિકનેસની મોટી એવી રોટલી વણી લઈએ. થોડી વાર થઈ ગઈ છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના 1 સરખી થિકનેસની મોટી એવી રોટલી વણી લીધી છે. તો હવે આપણે આ રોટલીની ઉપર ઘીને લગાડવાનું છે. તો તેના માટે 1 નાની ચમચી જેટલું ઘી આપણે આ રીતે રોટલીની બધી જ બાજુ ઉમેરી દઈએ અને પછી તેને આ રીતે ચમચીની મદદથી એકદમ સારી રીતે રોટલીની બધી જ બાજુ લગાવી લઈએ.
તો અહીંયા મિત્રો આપણે પીગળેલું ઘી લગાડવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘીને એકદમ સારી રીતે લગાવી લીધું છે. તો હવે આપણે આ રીતે હાથની મદદથી તેની ઉપર થોડો કોર્નફ્લોર સ્પ્રિંકલ કરી લઈએ. તો અહીંયા જો મિત્રો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે તેની જગ્યાએ મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે કોર્નફ્લોરને સ્પ્રિંકલ કર્યા પછી આ રીતે ચમચીની મદદથી આપણે લોટને એકદમ સારી રીતે રોટલીની બધી જ બાજુ સ્પ્રેડ કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લોટને સ્પ્રેડ કરી દીધો છે. તો હવે મિત્રો આપણે મેથી નમકીન સ્ટીકના દરેક લેયર એકદમ છૂટા છૂટા રહે તે રીતે તેને બનાવવાની છે. તો તેના માટે રોટલીના એક છેડાના ભાગને આ રીતના સેન્ટરમાં ફોલ્ડ કરી લઈએ અને પછી બીજા ભાગને પણ આ રીતના ફોલ્ડ કરી લઈએ અને પછી તેની ઉપર આપણે થોડું ઘી આ રીતના ચમચીની મદદથી લગાવી લઈએ અને હવે તેની ઉપર ફરી પાછું થોડું કોર્નફ્લોર સ્પ્રિંકલ કરી લઈએ અને તેને પણ ચમચીની મદદથી પહેલાં બતાવ્યા પ્રમાણે એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કોર્નફ્લોરને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દીધો છે. તો હવે મિત્રો આપણે આ રોટલીમાંથી ચોરસ શેપમાં મોટા એવા લુવાને તૈયાર કરવાનું છે. તો તેના માટે આપણે આ રીતે રોટલીના એક છેડાના ભાગને આ રીતે અને બીજા છેડાના ભાગને આ રીતના ફોલ્ડ કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી રોટલીનો આ રીતનો ચોરસ શેપ બની ગયો છે. તો હવે હળવે હાથે વેલણની મદદથી એકદમ સારી રીતે આપણે મીડિયમ થિકનેસની મોટી એવી રોટલી વણી લઈએ. થોડી વાર થઈ ગઈ છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ચોરસ શેપમાં મોટી સાઇઝમાં રોટલીને વણી લીધી છે. તો હવે આપણે આ રોટલીની ઉપર ફરી પાછી થોડું ઘી લગાવી લઈએ અને હવે તેના ઉપર ફરી પાછું થોડું કોર્નફ્લોર આ રીતે હાથની મદદથી સ્પ્રિંકલ કરી લઈએ અને હવે તેને પણ ચમચીની મદદથી એકદમ સારી રીતે રોટલીની બધી જ બાજુ સ્પ્રેડ કરી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કોર્નફ્લોરને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દીધો છે. તો હવે આપણે આ રોટલીમાંથી એકદમ લાંબી અને મોટી સાઇઝની સ્ટ્રીપ બનાવવાની છે. તો તેના માટે આપણે રોટલીના એક ભાગને આ રીતના ફોલ્ડ કરી લઈએ અને તેની ઉપર ફરી પાછું થોડું ઘી લગાવી લઈએ અને થોડો કોર્નફ્લોર સ્પ્રિંકલ કરી લઈએ અને હવે તેને પણ ચમચીની મદદથી થોડો સ્પ્રેડ કરી દઈએ અને હવે રોટલીના બીજા ભાગને આ રીતના આપણે ફોલ્ડ કરી લઈએ અને હવે હાથની મદદથી તેને થોડું સ્પ્રેડ કરી દઈએ. અને હવે મિત્રો આપણે આ રીતે હાથની મદદથી સ્ટ્રીપની સાઈઝ ચેન્જ કરી દઈએ અને પછી વેલણની મદદથી એકદમ હળવા હાથે આપણે આ સ્ટ્રીપને થોડી લાંબી એવી વણી લઈએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ રીતની મીડિયમ થિકનેસમાં સ્ટ્રીપને લાંબી એવી વણી લીધી છે. તો હવે આવે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે હવે આપણે આ લાંબી સ્ટ્રીપમાંથી મેથી નમકીન સ્ટીકને તૈયાર કરવાની છે. તો તેના માટે આપણે આ સ્ટ્રીપને આ રીતના રાખી દઈએ અને હવે આ રીતે છરીની મદદથી આપણે સ્ટ્રીપને આ રીતની મીડિયમ સાઇઝમાં કટ કરી લઈએ. તો મિત્રો મેથી નમકીન સ્ટીક બનાવવા માટે તમને થોડી મહેનત જેવું લાગતું હશે પણ જો મિત્રો તમે આ રીતે એકવાર બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે એટલી આ સ્ટીક ટેસ્ટી બને છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના મેથી નમકીન સ્ટીકને કટ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે આપણી સ્ટીકના એક એક લેયર મસ્ત દેખાય છે પણ હજુ આપણે તેને તળીશું તો તેના બધા જ લેયર એકદમ સારી રીતે છૂટા પડશે. તો હવે આપણે આ રીતે બીજી બધી જ નમકીન સ્ટીકને તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણે બધી નમકીન સ્ટીકને તૈયાર કરી લીધી છે. તો હવે તેને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. થોડી વાર થઈ ગઈ છે અને આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ તેલમાં આ રીતે એક એક સ્ટ્રીપને રાખી દઈએ. તો અહીંયા મિત્રો આપણે આ સ્ટીકની શરૂઆતમાં સાઈઝ ચેન્જ કરવાની ઉતાવળ નથી કરવાની પણ આપણી સ્ટીકની તેની સાઈડથી થોડી તળાઈ જાય ત્યારબાદ જારાની મદદથી આ સ્ટીકની સાઈઝ ચેન્જ કરીને આપણી આ સ્ટીક બંને બાજુ એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. અને અહીંયા આપણે આ સ્ટીકને તળાતા લગભગ 8-10 મિનિટ જેટલો સમય લાગશે અને અહીંયા મિત્રો તમારે આ સ્ટીકને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. તો લગભગ 8-10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણી સ્ટીક એકદમ સારી રીતે તળાઈ ગઈ છે અને તેના બધા જ લેયર એકદમ સારી રીતે છૂટા પડી ગયા છે. તો હવે આપણે આ સ્ટીકને આ રીતના જારામાં લઈ લઈએ અને પછી તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે આ રીતે બીજી બધી સ્ટીકને તળી લઈએ. તો અહીંયા આપણી ચા સાથે કે નાસ્તામાં ખાવાની મજા આવે એવી એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ટેસ્ટી પળવાળી મેથી નમકીન સ્ટીક બનીને તૈયાર છે. તો હવે આ સ્ટીકને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરીએ. અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણી મેથી નમકીન સ્ટીક એકદમ ક્રિસ્પી અને બજાર જેવી બની છે. જો મિત્રો તમે પણ આ રેસિપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે આ મેથી નમકીન સ્ટીકને એકવાર બનાવીને 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. આઈ હોપ કે મિત્રો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હશે. જો મિત્રો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે જો મિત્રો તમે હજુ સુધી ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી ઓન નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી અમારા બધા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને મિત્રો તમને આ એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી પળવાળી મેથી નમકીન સ્ટીકની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
તો મિત્રો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.